શહેરમાં જય જગન્નાથ અને હરે રામ હરે કૃષ્ણના ગગનભેદી જયઘોષ સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ। મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા હતા। શહેરના માર્ગો ઉપર રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરાયું। હવે ભગવાન જગન્નાથજી રથયાત્રાની પાછળ જે કચરા પડ્યો હોય તેને સાફ કરવાની જવાબદારી સ્ટુડન્ટ ફોર્સ સેવાના કાર્યકર્તાઓએ ઉપાડી લીધી છે અને સ્વચ્છતાનો અનેકો સંદેશો આપ્યો છે। 146મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ વાતાવરણ સાથે પોતાના નિર્ધારિત રૂટમાં આગળની તરફ પ્રયાણ કરી રહી હોય તે રથયાત્રા રૂટમાં અનેક સ્થળ પર કચરો થતો પણ જોવા મળતો હોય છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા નામની પ્રવૃત્તિ કરાય છે, જે રથયાત્રા રૂટ પર સાફ સફાઈ કરે છે। કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા રથયાત્રા જ્યાંથી પણ પસાર થાય ત્યાં બાદમાં રસ્તા પર થયેલી ગંદકી દૂર કરવાનું કામ કરે છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી મનોજ જૈને જણાવ્યું કે ગુજરાતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવાની ગતિવિધિ હેઠળ રથયાત્રામાં સાફ સફાઈનું કામ કરે છે, ત્યારે 250થી વધુ કાર્યકર્તાઓ નિજ મંદિરથી સરસપુર સુધીના આખા રસ્તાની સાફ સફાઈ કરશે। આ વખતે સફાઈ અભિયાન અમદાવાદ, નવસારી, સુરત, વડોદરા સહિતના સ્થળો ઉપર કે જ્યાં જ્યાં પણ આ રથયાત્રા નીકળી હતી ત્યાં ત્યાં સફાઈ અભિયાન ચલાવાયું છે। મનોજ જૈન, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે સુરત મહાનગરની અંદર રથયાત્રાનું આયોજન સ્કોન મંદિર દ્વારા જે થયેલું છે એમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત રથયાત્રા માર્ગ સેવા સફાઈ અભિયાનનું આયોજન કરેલ છે અને 150થી વધારે વિદ્યાર્થીઓ જે રથ ચાલે છે એના પાછળ જેટલો પણ કચરો થાય છે, ભલે બોટલ હોય કે શ્રદ્ધાળુઓએ જે પીધેલી છાશના ગ્લાસ હોય કે કોઈ પણ પ્લાસ્ટિક હોય, એ એક એક કચરો કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યા છે અને સુરત સ્ટેશનથી લઈને અઠવા ગેટ સુધીનો જે માર્ગ છે એમાં નાનાથી નાનો કચરો એ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે અને આનાથી જે યુવા વર્ગ છે એને એક જ આપણે સંદેશો આપવા માંગીએ છીએ કે આ કોઈ સફાઈ એટલે કંઈ સફાઈ નથી, આ એક ભક્તિભાવથી જોડાવાનું એક પ્લેટફોર્મ છે કે વિદ્યાર્થી ભક્તિભાવમાં કઈ રીતે જોડાય, આ એક સેવાકીય કામ છે અને અમે આશા રાખીએ છીએ કે જે આજનો જે યુવા છે એ મોબાઈલમાં જે પડી ગયો છે એના કરતાં આવી જે એક્ટિવિટીઓ છે, આવા કામો છે, આમાં જોડાય એવું મેસેજ અમે સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત આપવા માંગી રહ્યા છે અને એના માટે આ પહેલી વખત સુરતમાં આ આયોજન સફાઈનું કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।